Assalamu alaikum, Doran Agyar Computer, Chapter Number 9, Database Management System No Pariche, Part 1, Hu Mansuri Mizba. Aje apne a video ma, 9 chapter, Database Management System, 9 chapter saru kariye chie, ane eno pariche chie apne a video saru kariye. To joye, વર્તમાન સ્થિતિમાં લગભગ બધે જ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. સર્ચ એન્જિન, આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી અને સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણો છે. એટલે કે અહીં હું તમને સમજાવી દઉં કે સર્ચ એન્જિન એટલે કે જે તમે ગૂગલ પર સર્ચ કરો છો એ સર્ચ એન્જિન. આરક્ષણ પદ્ધતિ એટલે કે તમે જે રિઝર્વેશન કરાવો છો, જેમ કે તમે રેલવેનું રિઝર્વેશન કરાવો એ આરક્ષણ પદ્ધતિ છે. ઓનલાઈન બેન્કિંગ એટલે તમે હવે બેન્કિંગનું કામ તમે ઓનલાઈન કરો છો, જે પણ ટ્રાન્ઝેક્શન છે. પછી ઓનલાઈન ટેક્સની ચૂકવણી તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો. સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે શેર બજાર માટે કહે છે. આ બધા શું છે, ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણ છે, જેમાં એક જ સમયે એકસાથે કરોડો ઉપયોગ કરતા તેનો ઉપયોગ કરે છે. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. આપણે દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા એટલે કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. હવે તમને હું અહીંયા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો એક સાદી ભાષામાં એક તમને એક એક્ઝામ્પલ એટલે કે સમજણ આપી દઉં તો એ એવું છે કે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે બધે જ માહિતીનો સંગ્રહ થાય. એટલે કે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારા ફોનમાં તમે જે નંબર સેવ કરો છો કોઈનો એ પણ એક તમે ઇન્ફોર્મેશન તમે તમારા ફોનમાં સેવ કરી અને એને કહેવાય તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમે એને સેવ કરી, બરાબર છે. તો આપણે જે પણ વસ્તુ સેવ કરે છે તો એ એક ડેટા બને છે અને એને જે તમે જ્યાં સેવ કરો છો એ તમારું ડેટાબેઝ બની જાય છે. એટલે કે તમારો ફોન એ તમારા ફોનમાં સંગ્રહાયેલા જેટલા પણ નંબર છે એનો એક ડેટાબેઝ એમાં બની ગયો, બરાબર છે. એના પછી આપણે અહીંયા ઇન્ફોર્મેશન જોઈ તો કે ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા એટલે કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. એટલે ઇન્ફોર્મેશન વિશે આપણે આ વિડીયોમાં આગળ જોઈશું, બરાબર છે. ડેટા અને ઇન્ફોર્મેશન હવે એના અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ ડેટા વિશે. ડેટા મેં તમને હમણાં જ કીધું, તેનો એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે તમે કોઈનો ફોન નંબર જે સેવ કરો છો તો એક પ્રકારનો એ વ્યક્તિનો ડેટા થયો. જેમ કે તમારો ફોન નંબર એ તમારો ડેટા થયો. તમે તમારી સ્કૂલમાં ભણો છો તો તેમાં તમારો રોલ નંબર, તમારું નામ એ એક તમારો ડેટા થયો, બરાબર છે. તમે એને ડેટા કહી શકો. ડેટા દરેક પ્રકારની હકીકત, બરાબર છે, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહે છે. આ થઈ ડેટાની વ્યાખ્યા, ડેફિનેશન. ડેટા જુદા જુદા સ્વરૂપમાં હોય છે, મેં તમને હમણાં જ કહ્યું, તે મૌખિક, લેખિક, કોમ્પ્યુટીકરણ કરેલા અથવા કોમ્પ્યુટીકરણ ન કરેલ પણ હોઈ શકે, બરાબર છે. તેને ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. ડેટા ઉપર યોગ્ય પ્રક્રિયા કરી તેનો ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં પેદા કરી શકાય છે. ડેટા એ નિર્ણય લેવામાં ખૂબ ઉપયોગી હોવાથી તેને ધંધાની એક અગત્યની સંપત્તિ મનાય છે. એટલે કે ડેટા એટલે તમને સમજ પડી કે તમારું નામ, તમારો ફોન નંબર એ તમારો ડેટા થયો. તમારી સ્કૂલનું નામ, તમારી સ્કૂલનો ફોન નંબર એ સ્કૂલનો ડેટા થયો. જેમ દરેક વ્યક્તિનો ડેટા હોઈ શકે એમ કોઈ જગ્યાનો ડેટા હોઈ શકે, એમ દરેક વસ્તુનો એક જે પણ વિગત, જે પણ તમે તમારા સાદી ભાષામાં કહો છો એને આપણે ડેટા કહીએ, બરાબર છે, ડેટાબેઝની ભાષામાં. હવે ડેટા આપણે આગળ જોઈએ ઇન્ફોર્મેશન માટે. ઇન્ફોર્મેશન શું છે તો કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલ જરૂરી પરિણામને ઇન્ફોર્મેશન કહે છે. આ થઈ ઇન્ફોર્મેશનની વ્યાખ્યા, ડેફિનેશન, બરાબર છે. ઇન્ફોર્મેશન એટલે પ્રક્રિયા કરેલ ડેટા. ઇન્ફોર્મેશન આપણને નિર્ણય લેવા માટે ખૂબ ઉપયોગી છે. હવે હું તમને એક અહીંયા એક એક્ઝામ્પલ આપું છું જેનાથી તમને ઇન્ફોર્મેશન ખબર પડી જશે. તમારા સ્કૂલમાં એક ક્લાસ છે, બરાબર છે. એ ક્લાસમાં દરેક સ્ટુડન્ટનો એક ડેટા છે કે એનો રોલ નંબર ને એનું નામ, બરાબર છે. એનો રોલ નંબર અને એનું નામ, આ બધા રોલ નંબર ને દરેક સ્ટુડન્ટનો હોઈ શકે અને દરેક સ્ટુડન્ટનું નામ હોઈ શકે. તો એક ડેટા થયો એક ક્લાસનો, જેમ કે 10 અ છે, 10 બ, એ પ્રમાણે એક ક્લાસનો એક ડેટા બન્યો, બરાબર છે. તો હવે
હવે એમાંથી ઇન્ફોર્મેશન કોને કહેશું? તમે ડેટા તો એને કહી દીધો, હવે ઇન્ફોર્મેશન એને કહેશું કે હું એમાંથી એક ઇન્ફોર્મેશન લઈશ કે રોલ નંબર 20ની એક સ્ટુડન્ટ અથવા તો વિદ્યાર્થીની કોણ છે, એવો એક મેં સવાલ કર્યો. તો એના જવાબમાં શું મળ્યું કે રોલ નંબર 20 પર આ વિદ્યાર્થીની છે. તો જે પણ વિદ્યાર્થીનું નામ આવ્યું એ એક પ્રકારની માહિતી, માહિતીને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફોર્મેશન, બરાબર છે? તો તમને હવે સમજ પડી ઇન્ફોર્મેશન કોને કીધું આપણે. અહીંયા જુઓ, આ પ્રમાણે આપણી પાસે એક ડેટા છે, ટેબલ છે, એની સામે આ પ્રકારની ઇન્ફોર્મેશન, જેમ કે આપણે આ ચાર પ્રકારે મેળવી શકીએ કે આમાં આટલા, જેમ કે અહીંયા જુઓ નંબરિંગ પર છે કે તમને એક આનું એક્ઝામ્પલ અહીંયા આપું તો કે તમારા ક્લાસની તમને એક્ઝામ લીધી તો એમાં એવો આપણે ડેટા છે આપણી પાસે કે દરેક સ્ટુડન્ટના માર્ક્સ છે ગણિતના, તો આપણે એવી ઇન્ફોર્મેશન જોઈએ છે કે એમાં 50થી ઉપર જેના હોય એના માર્ક્સ અલગ કાઢો. તો આ રીતે આપણે ઇન્ફોર્મેશન આ કાઢી શકીએ, બરાબર છે? સમજ પડી? ડેટાબેઝ અને ડેટા મોડેલ. ડેટાબેઝ વિશે જોઈએ તો કે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. હવે ડેટાબેઝ એ શું છે? એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો. ડેટાબેઝમાં અલગ અલગ પ્રકારની માહિતીને અલગ અલગ જૂથ બનાવીને સંગ્રહ કરવામાં આવે છે. ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. હવે હું તમને ડેટાબેઝ કહું તો મેં તમને શું કીધું હમણે? તમારી સ્કૂલ હોય તો એમાં એક સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટની માહિતી આપણે મૂકી, સ્કૂલની માહિતી મૂકી, તમારા ટીચર્સની માહિતી મૂકી. તો અલગ અલગ જૂથ બન્યા ટીચર્સના, સ્ટુડન્ટના અને સ્કૂલના, તો એ શું થયું? એ બધાને આપણે ભેગા કરીએ તો એક આપણું ડેટાબેઝ બની જાય, બરાબર છે? જેમાં અલગ અલગ જૂથ હોય છે. હવે આપણે જોઈએ ડેટા મોડેલ વિશે. ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના ડેટા મોડેલ ઉપલબ્ધ છે. આ તમને થિયરી માટે અગત્યનું છે કે ડેટા મોડેલ કેટલા પ્રકારના હોય છે. અહીંયા ત્રણ પ્રકાર આપણે જોયા, હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ. અહીંયા આ પ્રકરણમાં આપણે ફક્ત રિલેશનલ ડેટા મોડેલની ચર્ચા કરીશું, બરાબર છે? આપણે આ જે પણ ચેપ્ટર છે એમાં આપણે રિલેશનલ ડેટા મોડેલ વિશે જ ભણવાનું છે, જેમાં હું તમને ડેટા મોડેલ વિશે સાદી ભાષામાં કહી દઉં તો કે ડેટાબેઝ જે માળખા ઉપર કામ બનેલું હોય તમારું ડેટાબેઝ એ તમારું ડેટા મોડેલ કહેવાય. એટલે કે ડેટાબેઝનું અંતર્ગત માળખું એ ડેટા મોડેલ તરીકે ઓળખાય, બરાબર છે? તો આ વિડીયોમાં આપણે આજે શું જોયું? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ ચેપ્ટરનો પરિચય, એમાં ડેટા વિશે અને ઇન્ફોર્મેશન વિશે જાણ્યું, ડેટાબેઝ અને ડેટા મોડેલ વિશે જાણ્યું, બરાબર છે? તો આ બધી થિયરી તમારી એક્ઝામ માટે અગત્યની છે અને એના પ્રેક્ટિકલ પણ હવે આપણે એને પછી આપણે થિયરી પછી જોઈશું, બરાબર છે? સર, નેક્સ્ટ વિડીયોમાં આપણે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો શરૂઆત કરીશું, બરાબર છે? તો આ વિડીયોમાં સમજ પડી હશે એવી હું આશા રાખું છું. વિડીયો જોવા બદલ આભાર.